बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने फ्लावर पिलो बनावता सीखूँ। फ्लावर बनावाने अपना ने सॉफ्ट टॉय मटेरियल में बे कलर जो से ओके अने फाइबर कॉटन। सबसे पहला अपने पेटल नो ड्राफ्ट बनावशू ओके। अपने ए फोर साइज नो हाफ पेपर यूज करी रहा छे अने अपने फ्री हेन्ड बनावशू। અને અહીંયા ગોલ કરી નાખશું। આવા આપણને 10 પીસ ક્લોથ પર કટ કરવાના છે। આપનો પેટલનો ડ્રાફ્ટ રેડી છે। આના આપણે 10 પીસ કટ કરશું બ્લુ કલરમાં ओके। केम के अपना ने आगल पाछळ राखीने पेटल बनावानुं छे, स्टिच करवानुं छे। सो अपना ने 5 पेटल्स बनावाना छे, पण अपना ने 10 पीसेस जो से ब्लू ना। अपने ये 10 पीसेस कट करी लीधा छे पेटल ना ओके। जे अपने ड्राफ्ट बनावेलो एना परथी अपने 2 पीस लेशुं। आ बन्ने पीस सीधा छे, आ सीधा पर आने आम उल्टू मूकशुं ओके। देवे साइड उल्टा आवी जासे अने अपने आ पूरु सर्कल जे छे राउंड अपनु ए अपने पूरु स्टिच करी काढशुं। आप चाहो तो मशीन मां करो या हाथ से भी करी सको छो। आ जे भाग छे नीचे नो ए अपने ओपन राखशुं। ऑल 5 पेटल मां सेम वे करशुं। अपने 5 पेटल्स स्टिच करी लीधा छे। हवे अपने आने सीधू करशुं। અને આમાં આપણે કોટન ભરશું। આ એકદમ પફી થવું જોઈએ। આમ સેમ વે આપણે 5 પેટલ્સ ભરી લેશું। अपने आ 5 पेटल्स रेडी करी दीधा छे। हवे अपने आने एक ज थ्रेड में पुरावी लेशुं ऑल 5 ने। आम पकड़शुं, धागो अपने मोटो लेशुं अने डबल थ्रेड लेशुं, रनिंग स्टिच लेशुं ओके। જરા ભી નોટ્સ ના વાજે, થોડો ધાગો આપણે અહીંયા રાખેલો છે ઓકે। નેક્સ્ટ પેટલ ને સેમ વે અંદર નાખશું। આમ બાકીના 3 બી આમ જ પુરાવી દેશું। ફાઈવ પેટલ્સ ને આપણે એક સાથે પુરાવી લીધા છે ઓકે। હવે આમ આ 2 થ્રેડ્સ આપણે આગળના અને પાછળના પકડી રાખશું
જેટલું નજદીક થાય હજી એટલું આપણે અંદર લેશું. ઓકે, અને અહીંયા ગાંઠ ભાંડી કાઢશો. આપના ફ્લાવરના પેટલ આપણે બરાબર જોઈન કરી દીધા છે બરાબર. નેક્સ્ટ આપણે સેન્ટર પીસ બનાવશું. આ 22 સેન્ટીમીટરનું સર્કલ લીધેલું છે. ઓકે, અને આપણે આ જે બોર્ડર છે પૂરી એના પર આપણે રનિંગ સ્ટિચ લેશું. મોટી મોટી લેશું, નાની નાની લેવાની જરૂરત નથી. જો મોટી મોટી આપણું આ સ્ટિચ થઈ ગયું છે. હવે આપણે થોડું ખેંચી લઈએ પહેલા. આમાં આપણે કોટન ભરશું. આ બી એકદમ પફી થવું જોઈએ, ચપટું નહીં. ઓકે, તો આપણે વધારે કોટન ભરશું. એ યહાં બરાબર ફિટ થવું જોઈએ, એટલું મોટું આપણને બનાવવાનું છે. ઓકે, હવે એન્ડ કરી કાઢું છું. બધું ફાસ્ટ ફોર્મમાં જશે. આવા આપણે બે બનાવશું. ઓકે, એક ઉપર માટે એક નીચે માટે. સેમ વે, બધું સેમ સેમ મેઝરમેન્ટ. આવા આપણે બે બનાવશું. આપણે સેમ વે બે બનાવી લીધા છે. ઓકે, હવે આપણે આ જે આપણો સેન્ટરનો પીસ છે એને આ સર્કલમાં સ્ટિચ કરશું. ઓકે, બ્લુ અને યલો ક્લોથને સાથે સ્ટિચ કરી લેશું. આપણે આપણા પેટલ્સ અને સેન્ટરને
સ્ટેચ કરી લીધું છે બરાબર. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ, આપણે આના પર જ વર્ક કરશું. આપણે આ સાઈડ લેધર સ્ટિચ લેશું, ઓકે, કેમ કે જો આપનું આમ ખુલ્લું છે. આમ છે, આમ જો આપણે આખું સ્ટિચ કરી લીધું છે ફૂલ સર્કલમાં. હવે આપણે ધીરે ધીરે ખેંચશું. આ લેધર સ્ટિચ ઇનવિઝિબલ સ્ટિચનું કામ કરે છે. જો આપનું આખું બરાબર બેસી ગયું છે, ઓકે. હવે આપણે સેમ વે આપણા બીજા પાર્ટને યહાં લેધર સ્ટિચ ડાયરેક્ટલી હવે આપણે લેધર સ્ટિચથી સ્ટિચ કરી દઈશું. એક સાઈડ આપણી સ્ટિચ થઈ ગઈ, સેમ યર. હવે આ સાઈડ આપણે ડાયરેક્ટ લેધર સ્ટિચ લેશું, ઓકે. ઓપન છે પૂરું, જસ્ટ પેલા ધાગો નીકાળીએ અને સેમ વે જેમ આપણે એ નીચે કરું એમ બ્લુમાંથી લેશું અને યલોમાંથી અને એમ કરી કરીને આગળ વધતા જશું. જો આપનું પૂરું લેધર સ્ટિચ લેવાઈ ગયું છે, ઓકે. હવે આપણે આને ખેંચશું એકદમ ધીરે ધીરે. આમ જો આ આખું ફિક્સ થઈ ગયું છે હવે લેધર સ્ટિચ લેવા પછી, ઓકે. હવે આપણે આને બંધ કરી દઈએ. અગર એમ થાય કે આ એકલા થ્રેડથી નથી થઈ રહ્યું તો જે આપણો નોટવાળો ભાગ છે એ બી આપણે થોડો ખેંચી લેશું તાકે ટાઈટ થઈ જાય. કેમ કે અગર આપણે એક જ સાઈડ જોર લગાવશું તો બની શકે છે કે આપણો ધાગો તૂટી જાય, ઓકે. આમ જો બરાબર ફિક્સ થઈ ગયું છે. અમે બે બે સાઈડથી થ્રેડ્સ ખેંચ્યા છે એટલે મારા આગળ મારા પાસે બે થ્રેડ્સ છે. આપનું રેડી છે. આપનો ફ્લાવર પિલો રેડી છે. આપને આ વિડીયોથી કંઈ બી નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રાન.